ઉનામાં એ આર ભટ્ટ કોલેજ દ્વારા સતત 8મા વર્ષે ગણપતિ સ્થાપના કરવામાં આવી. એ આર ભટ્ટ કોલેજ ઉના દ્વારા સતત 8મા વર્ષે ગણપતિ સ્થાપના કરવામાં આવી. આ કોલેજમાં નવરાત્રી, ગુરુ પૂર્ણિમા અને વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે, જેથી આજના યુવા વર્ગમાં આપણી સંસ્કૃતિ અને ધાર્મિક ભાવના ઉભી થાય છે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ કોલેજમાં ફક્ત શિક્ષણ નહીં પણ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસના હેતુથી વિદ્યાર્થીઓને તૈયાર મુલાકાતે આવી છે એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છે. અમારી કોલેજ છેલ્લા 10 વર્ષથી ઉના તાલુકામાં ચાલે છે, જેમાં બીસીએ, બીબીએ, બીએસડબલ્યુ, બીએસસી, પીજીડીસીએ, એલએલબી, એલએલએમ, એમએસસીઆઈટી અને MSW જેવા અભ્યાસક્રમ ચાલે છે. આ દરેક અભ્યાસક્રમના વિદ્યાર્થી મિત્રો તથા સ્ટાફગણ અને વાસ્તવ ગ્રુપ સાથે મળીને છેલ્લા 8 વર્ષથી ગણપતિ ઉત્સવની કોલેજમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. તો આ પ્રસંગે હું આપ સૌનું સ્વાગત કરું છું. થેન્ક યુ. આપનું નામ? મારું નામ હસનાની સનેરીડા છે. હું AR ભટ્ટ કમ્પ્યુટર એન્ડ સાયન્સ કોલેજમાં છેલ્લા 2 વર્ષથી ભણું છું. હું સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું. અમારી કોલેજમાં છેલ્લા 7 વર્ષોથી ગણેશોત્સવ પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે અને આ 8મું વર્ષ છે. આ કોલેજમાં ગણેશોત્સવ સાથે ઘણી ઘણી સ્પર્ધા પણ યોજાય છે, જેમ કે મહેંદી કોમ્પિટિશન, કુકિંગ કોમ્પિટિશન વગેરેનું આયોજન સારી રીતે કરવામાં આવે છે. બધા જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પણ એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બધાને ઘણી રીતે પ્રોત્સાહન આપે છે. આજના યુગમાં ઘણી બધી કોલેજોમાં અને સ્કૂલોમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં અમારી કોલેજ સારી એવી રીતે પરંપરાગત રીતે દર વર્ષે ઉજવે છે એને, અને એ યુવાગણ પણ બધા મળી અને એક સાથે કાર્ય કરે છે અને તે આ યુગમાં ઘણું જ સારું એવું છે. આ કોલેજમાં ગણેશોત્સવ દરમિયાન ખૂબ જ સારી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં કથા, આરતી, અન્નકૂટ વગેરે ઇન્વોલ્વ પણ થાય છે. નામ મારું સોરઠિયા રીતિ. હું AR ભટ્ટ કોલેજમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગણપતિ ઉત્સવ અમારી કોલેજમાં છેલ્લા 7 વર્ષોથી યોજવામાં આવે છે. આ વર્ષ અમારો 8મું વર્ષ છે અને હું 5 વર્ષથી આ ઉત્સવમાં ભાગ લઉં છું. આજનો યુગ એવો છે કે યુવાધનમાંથી ધાર્મિકતા હટી રહી છે. ધાર્મિક કોને કહેવાય, ક્યાં કાર્યો થઈ શકે એ કોઈને વિચાર છે નહીં. એટલે આપણે અમારી કોલેજમાં એવું બધી ઇવેન્ટ્સ ધાર્મિક કરવામાં આવે છે, ગણપતિ ઉત્સવ, નવરાત્રી, મટકી ઉત્સવ, એવા બધા ઉત્સવો કરી અને યુવાધનોમાં એટલે કે વિદ્યાર્થીઓમાં અમે ખાસ જાગૃતતા લાવીએ છીએ કે ધાર્મિક કાર્યોમાં તમે સંકળાય અને જોડાવ અને કોલેજનું નામ પણ રોશન થાય અને તમે સમાજમાં પણ તમારી અલગ એક ઇમેજ ઊભી થાય. અમારી કોલેજમાં વિવિધ ઇવેન્ટ્સ યોજવામાં આવે છે ગણપતિ ઉત્સવો દરમિયાન. આરતી ડેકોરેશન, ડ્રોઈંગ કોમ્પિટિશન, બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ, મહેંદી કોમ્પિટિશન, રંગોલી કોમ્પિટિશન એન્ડ એક્સેટ્રા. આ કોમ્પિટિશનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ કરવામાં આવે છે, પ્રાઇઝ ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે, એટલા લીધે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત થાય. અને અમારી કોલેજ ઉના ખાતે, અમારી જ કોલેજમાં ખાસ ગણપતિ ઉત્સવ અને વિવિધ ઉત્સવોનું આયોજન થાય છે, જેથી કરીને અમારા આજુબાજુવાળા ગામવાળા અને બધા સપોર્ટ કરે છે કે AR ભટ્ટ કોલેજમાં ગણપતિ ઉત્સવ સારી રીતે થાય. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કૈલાશ ભટ્ટ, ઉના.